પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની ભરતી કરવામાં આવે તેવી માંગણી સાથે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશભાઈ ઠક્કર અને રાધનપુર રેફરલ બચાવો અભિયાન સમિતિ અને રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા એક આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં સહી ઝુંબેશ, સૂત્ર ચાર અને આરોગ્યમંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા. આ આંદોલનમાં લાલેશભાઈ ઠક્કર અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ કાંજીભાઈ પરમાર, નવીનભાઈ પટેલ રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહિલા, રાધનપુર કોંગ્રેસ પ્રમુખ અને કનુભાઈ ઠક્કર, હરદાસભાઈ આહિર, ચેરમેન નગરપાલિકા રાધનપુર પ્રકાશભાઈ, ધીરુભાઈ ઠક્કર અને રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પણ જોડાયા હતા. અભિયાન ચાલે છે. આ અભિયાન ચલાવવાનો હેતુ એ છે કે રાધનપુરની મધ્યમાં આવેલી જે હોસ્પિટલ છે, હોસ્પિટલનું બિલ્ડિંગ મોટું છે. અહીંયા બિલ્ડિંગ જોઈને દર્દીઓ પણ આવે છે, પરંતુ અંદર ડૉક્ટરો જે આવવા જોઈએ નથી, સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં નથી. ડૉક્ટરો અને સ્ટાફ પૂરતા પ્રમાણમાં મુકાય એના માટેનું અમારું આ આંદોલન છે. છેલ્લા 3 મહિનાથી આંદોલન ચાલે છે. દર સોમવારે અલગ અલગ કાર્યક્રમો કરીએ છીએ. અત્યારે અમને માહિતી મળી છે એ મુજબ રાધનપુરના જાગૃત ધારાસભ્યશ્રીએ આરોગ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત પણ કરી છે. અમે એવું ઈચ્છીએ છીએ કે આરોગ્યમંત્રી અત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે, ખૂબ ઝડપથી આ વિસ્તારના લોકોને ન્યાય આપે. ઘણા સમયથી આ હોસ્પિટલની અંદર ડૉક્ટરો અને સ્ટાફ ન હોવાના કારણે આ વિસ્તારની જનતા આરોગ્યલક્ષી સેવાઓથી વંચિત છે. તો ખૂબ ઝડપથી અમારી આ માગણી અને લાગણી સરકાર સ્વીકારી અને રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં સ્ટાફ અને ડૉક્ટરો ઝડપથી મૂકે એવી અમે આશા રાખીએ છીએ. જ્યાં સુધી સરકાર અમારી આ વ્યાજબી માગણીને વાચા નહીં આપે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખવાના. શું નામ છે આપનું? લાલેશ ઠક્કર, પ્રમુખ પાટણ નગરપાલિકા. ગયા મંગળવારે હું ગુજરાતના આરોગ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી નીતિનભાઈ પટેલને મળ્યો હતો. રેફરલ હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવો જોઈએ અને તાત્કાલિક ડૉક્ટરોની ભરતી કરવી જોઈએ, સ્ટાફની ભરતી કરવી જોઈએ. આ હોસ્પિટલનો લાભ રાધનપુર, સાતલપુર, સમીના 2 લાખથી વધારે લોકોને મળી શકે એમ છે. અમે વારંવાર રજૂઆતો કરી છે. સરકાર જ્યાં સુધી આમાં પગલાં નહીં લે ત્યાં સુધી અમારું આંદોલન જારી રહેશે. લાલેશભાઈ અને કોંગ્રેસ ટીમ લડી રહી છે, છતાં આરોગ્ય વિભાગ કે ગુજરાત સરકાર હજી કાંઈ હરકતમાં નથી આવતી. 11મા સ્ટ્રોંગમાં છતાં લાલેશભાઈ નાગરિકો માટેની લડાઈ પાટણની હોસ્પિટલ માટે પણ લડ્યા અને એમાં સક્સેસ થયા છે. અને રાધનપુરમાં પણ મને વિશ્વાસ છે કે સરકાર આજે નહીં તો કાલે અમારી વાત સાંભળવી પડશે અને રેફરલ હોસ્પિટલને સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપી સ્ટાફની પણ ભરતી કરવી પડશે અને એના માટેના નિર્ણયો લેવા પડશે. જ્યાં સુધી નિર્ણયો નહીં લેવાય ત્યાં સુધી અમારું આંદોલન દર સોમવારે ચાલુ રહેશે.